કડાણા ડેમમાંથી મહી નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા મહી નદી ઉપર આવેલા હાલોલપુર પલના પાણીના ગરકાવ થવાથી સાથે સાથે ક્ષતિગ્રસ્ત થવાથી લુણાવાડાથી અમદાવાદ ગાંધીનગર જવાનો મુખ્ય માર્ગ હોવાને લીધે હાલોલ પુલ ઉપરની પસાર થતા તમામ પ્રકારના વાહન વ્યવહારો બંધ કરવામાં આવ્યા છે. આ ચોમાસામાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થયો છે અને વરસાદના કારણે શહેરના રસ્તાઓ તેમજ ધોરીમાર્ગોને પણ મોટું નુકસાન થયું છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમના ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે ચોમાસાની સિઝન દરમિયાન કડાણા ડેમમાંથી મહી નદીમાં વારંવાર છોડવામાં આવેલ લાખો ક્યુસેક પાણીના કારણે મહી નદીમાં પૂર આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં મહી નદી પર આવેલ હાડોળ પુલ અને ઘોડિયાર પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને સાથે સાથે ક્ષતિગ્રસ્ત પણ થઈ ગયો હોય વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતાં કડાણા ડેમના તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે અને ફક્ત 4 પાવર હાઉસ દ્વારા 21,200 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાનું ઓછું થતાં પૂરના પાણી મહી પુલ પરથી ઓસરી ગયા છે. પાણી ઓસરતા જ હાડોળ પુલ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો છે. આ મહી નદીના ધસમસતા પાણીના તેજ પ્રવાહમાં હાડોળ બ્રિજના પુલ પર મુખ્ય સ્લેબ પર આવેલ 8 મીટર લાંબુ વીચરિંગ કટ રેલિંગ સાથે પુલના પાળીમાં ઉકળીને બીજા છેડે જતો રહ્યો છે અને પુલના બંને છેડે માટીના જાડા થર જામી ગયા છે. વહીવટી તંત્ર દ્વારા આ હાડોળ પુલ ઉપર દરેક પ્રકારના વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ છે અને તાત્કાલિક અસરથી ક્ષતિગ્રસ્ત પુલનું સમારકામ તેમજ માટી હટાવવાનું કામ શરૂ કરવામાં આવેલ છે. હાડોળ પુલ ક્ષતિગ્રસ્ત અને વાહન વ્યવહાર બંધ થતા વરધરી વિભાગના ગામોનો સંપર્ક મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા સાથે તૂટી ગયો છે. પુલ ક્ષતિગ્રસ્ત આ મુખ્ય રસ્તો પણ બંધ થયો છે અને હવે વાહન ચાલકોને 6 કિલોમીટર ફરીને વિરણિયા ચોકડી થઈ આગરવાળા પુલ પર જવું પડે છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પાણીમાં ડૂબેલા પુલની બંને બાજુ જ્યાં સુધી પુલનું રિપેરિંગ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત કાર્યરત રાખવાનો આદેશ કર્યો છે. અમીન કોઠારી, ZSTV મહીસાગર.